ગુજરાત સુપરફાસ્ટ માં સમાચારોની વાત કરીએ. સૌપ્રથમ વાત કરીશું કોરોનાના કેસની. તો રાજકોટમાં કોરોનાના વધતા કેસ સામે સ્મશાન ગૃહમાં વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવવું પડે છે. મૃત્યુ પાડવા માટે 24 કલાક પણ ઓછા પડી રહ્યા છે. રાજકોટમાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. 12 કલાકમાં રામનાથપરામાં 14, અંતિમ સંસ્કાર 5 દિવસમાં 100થી વધુ દર્દીના મૃત્યુ. જુલાઈમાં 101, ઓગસ્ટમાં 334 અંતિમ સંસ્કાર થયા. એક જ દિવસમાં 18 મૃતદેહોની અંતિમ વિધિ. રાજકોટમાં સતત વધતા કોરોનાના કેસના પગલે News18 ગુજરાતીનું રિયાલિટી ચેક. કોરોનાના દર્દીઓના રસોડામાં કર્યું ચેકિંગ. ચેકિંગમાં જોવા મળ્યો નિયમોનો ભંગ. માસ્ક અને ગ્લવ્સ વગર કરી રહ્યા છે કામ. રાજકોટ કોરોનાથી મૃત્યુદર વધવાના News18ના અહેવાલ પર આરોગ્ય સચિવ જયંતિ રવિનું નિવેદન. કહ્યું કોર્પોરેશન સાથે સ્મશાનગૃહ મુદ્દે વાતચીત થઈ. સ્મશાનગૃહમાંથી વ્યવસ્થાઓ વધારાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે લીધી રાણકીવાવની મુલાકાત. ભાજપ કાર્યકરો સાથે રાણકીવાવની મુલાકાત લીધી. સીઆર પાટીલના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ જોડાયા. ઊંઝા એપીએમસી ખાતે તમામનું સ્વાગત કરાયું. સીઆર પાટીલનું મહેસાણામાં ભવ્ય સ્વાગત. ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓએ પાટીલનું સ્વાગત કર્યું. પાટણમાં સક્રિય ન હોય એવા કાર્યકરોને સીઆર પાટીલની ટકોર. કહ્યું બૂથ પર ન જીતાડી શકતા અને ટિકિટ ન માગે. પાટીલે કહ્યું કે દાવાદારના ગામના પક્ષની સ્થિતિ તેમજ છેલ્લી 4 ચૂંટણીમાં મળેલા મતની સમીક્ષા થશે. ભાજપ સંગઠનના પાટીલ કરશે વધુ એક ફેરફાર. એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ લાગુ કરશે. એક કાર્યકરને એક જ હોદ્દો આપશે. બીજો હોદ્દો મળશે તો પહેલો લઈ લઈશું. પાટીલે કહ્યું ઘણા કાર્યકરો પાસે 3-3 જવાબદારી. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના પાટીલ પર પ્રહાર. ટ્વીટ કરીને કર્યા પ્રહાર. લખ્યું ભગવાન જગન્નાથની રથયાત્રા બંધ પરંતુ ભાજપ યાત્રા ચાલુ. જનતા માટે નિયમ પણ પાટીલ ભાવ માટે કોઈ નિયમ નહીં. અરોલીના બાયડના કોંગ્રેસ એમએલએ સામે માલપુર તાલુકાના 20 સરપંચોએ આપ્યું આવેદન. ભાજપ સમર્પિત સરપંચોનો કોંગ્રેસ એમએલએથી જીવનું જોખમ હોવાનો આક્ષેપ. સ્વાર્થ માટે એમએલએ શર્ટ કાઢી આંદોલન કર્યાનું જણાવ્યું. USISPS સમિટમાં વાગ્યો ગુજરાત તડંકો. ભારતમાંથી એકમાત્ર સીએમ રૂપાણીના આમંત્રણ. USISPFમાં સીએમ રૂપાણીનું સંબોધન. સીએમએ વર્ણવી ગુજરાતના વિકાસની ગાથા. યુએસના રોકાણકારોની પ્રશંસા. વડોદરામાં કોર્પોરેટરની ધુમાખી. વિવાદ વધતા જનતામાં ભારે રોષ. જનતાએ કહ્યું શું પ્રજા પોતાના પ્રતિનિધિને ફરિયાદ પણ ન કરે. કોર્પોરેટરના જવાબથી પ્રજામાં નારાજગી. વિવાદો કરતા News18 પર કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલે માફી માંગી. કહ્યું પ્રજા મારા માટે ભગવાન સમાન. આ મેસેજ ખોટી રીતે વાયરલ થયો. કહ્યું હું પ્રજાના કામ માટે હંમેશા તૈયાર. વડોદરામાં ખાડા મામલે કરેલી ફરિયાદ સામે કોર્પોરેટરે ધુમાખી ભર્યો જવાબ આપ્યો હતો. ખાડા બાબતે ફરિયાદ ન કરવા કરેલી ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલે ફરિયાદીને જણાવ્યું કે તમે રામ મંદિર અને કલમ 370 માટે વોટ આપ્યો છે. ખાડાની સમસ્યા માટે વોટ નથી આપ્યો. દાહોદમાં 5 સભ્યોનો સામૂહિક આપઘાત. એક પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા. સુજાઈબાગમાં રહેતો વોરા પરિવારે જીવન ટૂંકાવ્યું. ઝેરી દવા પીને આપઘાત કર્યો. દંપતીએ 3 બાળકો સાથે આપઘાત કર્યો છે. આર્થિક સંક્રમણમાં પગલું ભર્યાની શંકા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. આત્મહત્યા મામલે મૃતકના પિતાનો ઘટસ્ફોટ. સાડીના ગોલ્ડ પર પુત્રએ લોન લીધી હતી. લોન ભરવા સાડી કરતી હતી દબાણ. છોટાઉદેપુરના વડા તલાવ ગામમાં 19 દિવસથી 2 વર્ષની બાળકી હતી ગુમ. બાળકી મળી આવી. કંકાલ અપહરણ હત્યા કે પછી જંગલી જાનવરના હુમલાથી મોત થયું તે અંગે રહસ્ય અકબર. છોટાઉદેપુરના બોડેલીના ફાટા ગામમાં યુવાનને માર મારતો વિડીયો વાયરલ. યુવાનને કાર સાથે બાંધી નગ્ન કરી માર માર્યો હોવાનો વિડીયો. લગ્નેતર સંબંધને લઈ માર માર્યો હોવાની ચર્ચા. પીડિત યુવાન ઉચાપાન ગામનો રહેવાસી. સુરતમાં માંડેસરાની ગુમ થયેલી 7 વર્ષની બાળકી મળી આવી. બાળકીની શોધમાં હતા 200 પોલીસકર્મીઓ. શહેરના સીસીટીવીના આધારે બાળકી મળી. દાહોદમાં પૂર્વ એમએલએ સામે ફરિયાદ. અપહરણમાં મદદ કરવાનો આરોપ. રાજગઢના પૂર્વ એમએલએ ફતેસિંહ ચૌહાણ. દેવગઢ બારીમાં થયું હતું અપહરણ. કિશોરીના અપહરણના મામલે 14 સામે ફરિયાદ. આવતીકાલે શિક્ષક દિને ગુજરાતના 3 શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડ આપશે. 47 શ્રેષ્ઠ શિક્ષકોમાં 3 ગુજરાતી. સુરેન્દ્રનગરના મહિપાલસિંહ, સાબરકાંઠાના પ્રકાશચંદ્ર, પ્રજ્ઞાચક્ષુને શિક્ષણ આપતા સુધાબેનને એવોર્ડ. અમદાવાદમાં ફ્રી મેટ્રોની સેવા શરૂ થશે. ટૂંક સમયમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સેવા શરૂ થશે. મેટ્રોના તમામ સ્ટેશન સેનિટાઇઝ કરાયા. મેટ્રો સ્ટેશન પર સ્ટાફ અને ગ્લવ્સ અને ફેસ શિલ્ડ સાથે કામ કરશે. હેંગિંગ હેન્ડલ પણ દૂર કરવામાં આવ્યા. કેન્દ્ર સરકારે અનલોક 4માં મેટ્રો દોડાવવાની મંજૂરી આપતા સેવા શરૂ થશે. રાજ્યમાં કોરોનાનો આંકડો 1 લાખને પાર. છેલ્લા 24 કલાકમાં 325 નવા કેસ નોંધાયા તો 16 દર્દીએ જીવ ગુમાવ્યો. અત્યાર સુધીમાં રાજ્યમાં 3064 દર્દીના મૃત્યુ.
સુરતમાં કોરોનાના 272 કેસ નોંધાયા, વધુ 5 દર્દીના મૃત્યુ થયા. સુરત શહેરમાં 179, જ્યારે ગ્રામ્યમાં 93 કેસ. અમદાવાદમાં કોરોનાના 166 નવા કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાથી વધુ 3 દર્દીના મૃત્યુ. અમદાવાદ શહેરમાં 150, જ્યારે ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાના 135 નવા કેસ નોંધાયા. નવા કેસ સાથે જિલ્લામાં કુલ 5206 કેસ નોંધાયા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોબોટ નર્સ કાર્યરત કરાશે. દર્દીનું તાપમાન માપવાથી લઈને દવા સહિતની વસ્તુઓ આપવામાં રોબોટ નર્સ કરશે મદદ. રાજકોટ સિવિલ હોસ્પિટલને 4 જેટલા રોબોટ ફાળવવામાં આવ્યા. રાજકોટમાં કોવિડ-19 ટેસ્ટિંગ વધારવા માટે 5ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. કોરોનાની લડાઈ સામે મ્યુનિસિપલ તંત્રનું સરાહનીય પગલું. જુદી જુદી 36 વાન શહેરભરમાં કરશે કોવિડ ટેસ્ટિંગ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરનું નિવેદન. કર્મચારીઓ સંક્રમિત થતાં આપ્યું નિવેદન. તમામ દર્દી ઓટોમેટિક સંપર્કમાં આવનારા તમામ ક્વોરન્ટાઇન થયા. મણિનગર સ્વામિનારાયણ મંદિર બાદ હવે શાહીબાગ બીએપીએસમાં કોરોના વિસ્ફોટ. સ્વામિનારાયણ મંદિરમાં 28 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. આરોગ્ય ટીમે 150 લોકોના ટેસ્ટ કર્યા હતા. પોઝિટિવ કેસ આવતા તમામ સંક્રમિતોને સિવિલની હોસ્પિટલમાં દાખલ કરાયા. વડોદરાનું રાવપુરા પોલીસ સ્ટેશન કોરોનાના સકંજામાં. વધુ 2 પોલીસકર્મી સંકત. એક એએસઆઈ અને 1 મહિલા પોલીસકર્મીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી. ઇમરજન્સી વિભાગ પાસે ડસ્ટબિનમાંથી પીપીઈ કીટ મળી આવી. જાહેરમાં પીપીઈ કીટ જોતા આવતા જતા લોકોમાં રોષની લાગણી. સુરેન્દ્રનગરના કોરોના દર્દીએ સીયુશા મેડિકલ હોસ્પિટલનો વિડીયો વાયરલ કર્યો. હોસ્પિટલની બેદરકારી અને ઇમરજન્સી સારવાર ન કરતા હોવાનો વિડીયો વાયરલ. યુવાનને તાત્કાલિક સારવાર ન અપાયાનો આક્ષેપ. કોરોનાના પગપેસારા બાદ સચિવાલયમાં પણ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું. બ્લોક નંબર 7ના સામાન્ય વહીવટ વિભાગમાં સ્ટાફનું થઈ રહ્યું છે કોરોના ટેસ્ટિંગ. સુરતમાં હીરા કારખાનામાં મનપાનું ચેકિંગ યથાવત. કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતા 3 કારખાના બંધ કરાવાયા. ડાયમંડ યુનિટના કારીગરોને રેપિડ ટેસ્ટ કરાવ્યા વગર કામ કરતા હોવાનું જાણવા મળ્યું. અમરેલી જિલ્લામાં આજથી કોવિડ-19 લેબોરેટરીનો પ્રારંભ. જિલ્લા કલેક્ટર આયુષોકના હસ્તે શરૂઆત. કોરોનાના સેમ્પલ હવે ભાવનગર નહીં મોકલવા પડે. જનરલ સિવિલ ખાતે કરાશે ટેસ્ટિંગ. પંચમહાલમાં કોરોના વોરિયર્સ માટે સન્માન કાર્યક્રમ રખાયો. ડોક્ટર્સ, નર્સ, પોલીસ, સફાઈકર્મી અને સરકારી અધિકારીઓ સન્માનિત કરાયા. ડોક્ટર્સ એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન. વરસાદ બાદ વડોદરામાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ. સ્થાનિકોએ રોગચાળાનો ભય. નારાજ રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો. પૂર્વ મેયર ભરત ડાંગર સામે તેમના જ વોર્ડમાં રોષ. લોકડાઉન અને કોરોના વાયરસની અસર બાદ શહેરમાં લોકો ખરીદી રહ્યા છે જૂની કાર. અનલોક 4માં સુરતના ઉદ્યોગો ફરી શરૂ થયા. ઉદ્યોગપતિઓએ શ્રમિકોને વતનથી પરત બોલાવ્યા. સચિનજી આઈડીસીમાં પ્રિન્ટ ફેબ્રિકના કારખાના શરૂ. 3000 શ્રમિકોને ફ્લાઇટથી સુરત પરત બોલાવ્યા. સુરતમાં ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે હીરા ઉદ્યોગ. પાલિકા કમિશનરે કહ્યું, જો હીરા ઉદ્યોગોમાં નિયમોનું પાલન નહીં થાય તો ઉદ્યોગો સદંતર બંધ કરાશે. ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી બહારથી આવતા લોકોને રેપિડ ટેસ્ટ ફરજિયાત. સુમુલના પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર. સુરતમાં ભાજપના 12 ડિરેક્ટરની બેઠકના નામોની ચર્ચા થઈ. સુમુલના પ્રમુખ પદે માનસી પટેલ તો ઉપપ્રમુખ પદે રાજુ પાઠકની પસંદગી. બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો. શાસક પક્ષના જ સભ્યોએ કર્યો વિરોધ. ગત સભાની કાર્યવાહીના મુદ્દે સભ્યો નારાજ. નારાજ સભ્યોએ ચાલુ સભામાં નોંધાવ્યો વિરોધ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી. આત્મનિર્ભર પેનલમાં ઉમેદવાર માટે યોજાશે સેલ. મહિલા અને યુવાઓ માટે યોજાશે સેલ. એન્ટરપ્રિન્યોર્સને પ્રોત્સાહન અપાશે. ગુજરાત ચેમ્બરમાં બનશે મ્યુનિસિપલ કમિટી. ઉપરવાસમાં પાણીની આવક ઘટતા નર્મદા ડેમના દરવાજા બંધ કરાયા. હાલ ડેમમાં પાણીની સપાટી 135 મીટર ઉપર સ્થિત. માત્ર 1 દરવાજામાંથી 27,000 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ. ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં ઘટાડો. નર્મદા નદીના જળસ્તર 17.5 ફૂટ ઉપર સ્થિર થયા. ગોલ્ડન બ્રિજ નજીકના વિસ્તારમાં જળસ્તર ઘટ્યા. 17 કલાકમાં 18 ફૂટ પાણી ઉતર્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ. 6 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડક. ડાંગ જિલ્લાના સાપુતારામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક. ખેડા જિલ્લાના કાજીપુર ગામે ખાનગી ગોડાઉનમાં દિવાલ ધરાશાયી રહી. દિવાલની ધરાશાયી થતાં ક્રેન અથડાતા સર્જાઈ દુર્ઘટના. 3 શ્રમિકોનો સદનસીબે બચાવ. સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે રૂપાલ ગ્રામ પંચાયતની છત તૂટી. ગ્રામ પંચાયતના મકાનમાં પાણી ભરાવાના પગલે પ્લાસ્ટરનો ભાગ તૂટ્યો. કર્મચારીઓનો આબાદ બચાવ. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદીના પાણી ઓસરતા નદી કાંઠાના વિસ્તારોમાં મગર અને સાપ નીકળવાની ઘટના. વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને મગર નીકળવાના રોજ 5 જેટલા કોલ આવે છે. અતિવૃષ્ટિથી નુકસાનનો લોલિયા ગામમાં ફરી સર્વે થયો. 10 દિવસમાં સર્વે કરી રિપોર્ટ કરાશે. ગામમાં અંદાજે 2000 હેક્ટરમાં
વાવેતર, તલ, કપાસ, તુવારના પાકને નુકસાન. 2000 હેક્ટરમાં વરસાદી પાણી ભરાયા. 1500 હેક્ટરમાં કપાસનું વાવેતર, 300 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર. ગત વર્ષે ખેડૂત દીઠ 13,600 રૂપિયાનું વળતર અપાયું. ભરૂચમાં નર્મદા નદીના પૂરમાં ભારે નુકસાન. 1000 વીઘા ખેતરમાં પાણી ભરાતા નુકસાન. પૂરના કારણે અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ તાલુકાના અનેક ગામોમાં નુકસાન. કેળા, શેરડી, કપાસ, શાકભાજીના પાકોને મોટા પાયે નુકસાન. વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને 2 ધારાસભ્યોએ જૂનાગઢના ઘેડ પંથકની મુલાકાતે પૂર અસરગ્રસ્ત ગામડાની લીધી મુલાકાત. ભારે વરસાદથી ઘેડમાં ભારે નુકસાન. પરેશ ધાનાણી અસરગ્રસ્ત ગામમાં જઈને ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળી નુકસાન અંગેની તપાસ કરી રાજ્ય સરકારને તાત્કાલિક સહાય કરે તેવી માંગ કરી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જૂનાગઢની મુલાકાતે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. સરોડ ગામમાં મૃતકના ઘરે પહોંચ્યા પરેશ ધાનાણીએ પૂરમાં ફસાયેલા આધેડનું થયું હતું મોત. 5 દિવસ પહેલા બની હતી ઘટના. દ્વારકાના જામરાવાલમાં સાની ડેમના પાણીના કારણે પાક ધોવાયા. ખેડૂતોને નુકસાન થતા કોંગ્રેસે લીધી મુલાકાત. અર્જુન મોઢવાડિયા અને વિક્રમ માડમની રાવલની મુલાકાત. ખેડૂતો સાથે પાક નુકસાનની સમીક્ષા. ધોળા તાલુકાના કાશિંદ્રા અને ભડિયાદનો રસ્તો થયો બંધ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હાઈવે પાણીમાં ગરકાવ. બીજી તરફ ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણીના કારણે કપાસ અને જુવારના પાકને નુકસાન. મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનોમાં પીવાનું પાણી ન આવતા રહીશોમાં રોષ. મોટી સંખ્યામાં મહિલાઓએ પાલિકા કચેરીએ ઘેરાવ કર્યો. ગીર સોમનાથમાં ભારે વરસાદે તારાજી સર્જી. ખેડૂતોના પાક અને જમીનનું ધોવાણ થયું. સુત્રાપાડીના લાટી અને બીજ ગામમાં 1000 વીઘા જમીનમાં ધોવાણ થયું. ઊભા પાક પર નદીઓના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ. આણંદના ગંભીરા ગામમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. મહીસાગર નદીના પાણી ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોને ઘાસચારા, ડાંગર, તમાકુ જેવા પાકને નુકસાન થયું. સરકાર આર્થિક સહાય કરે તેવી માંગ. સુરતમાં વરસાદ થંભી ગયો પરંતુ પાણી નથી ઓસર્યા. ગેરકાયદે ઝીંગા તળાવ અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ ન થતાં પાણીનો નિકાલ નથી થયો. શાકભાજીના પાકને 10 કરોડ અને ડાંગરના પાકને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયાનું ખેડૂતોએ કહ્યું. નર્મદા ડેમમાંથી સતત 5 દિવસ સુધી પાણી છોડાતા નર્મદા કાંઠાના ગામોમાં ખેતી નષ્ટ. જિલ્લાના 24 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં પાક નષ્ટ થયો. ખેડૂતોએ સરકાર પાસે કરી રહ્યા છે રાહતની માંગ. મોરબીના હળવદમાં પાક નુકસાની સર્વે શરૂ. 8 ટીમો દ્વારા 70થી વધુ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ. કપાસ, મગફળી, ગુવાર, તલ સહિતના પાકનું સર્વે. ગ્રામસેવક, સરપંચ, ઉપસરપંચ પણ કામગીરીમાં જોડાયા. અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનમાં સર્વે કરીને વળતર ચૂકવાની જાહેરાત. કચ્છ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં સૌથી વધુ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન. સરકાર તાત્કાલિક સહાય ચૂકવે. ફાયર ફાઈટરને પણ ગેસ લીકેજની થઈ અસર. બેભાન અવસ્થામાં તેને શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો. ગેસ ગળતર રોકવા માટે હાઇડ્રોક્લોરિનની બોટલને પાણીમાં નાખી ગેસ લીકેજ હાલ બંધ કરાયો. ફાયર ફાઈટરને પણ ગેસ લીકેજની ઘટનાની અસર થઈ. બેભાન અવસ્થામાં તેને શામળાજીની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો. ગેસ ગળતરને રોકવા માટે હાઇડ્રોક્લોરિનની બોટલને પાણીમાં નાખી લીકેજ બંધ કરાયો છે. શામળાજી નજીક મેશ્વો જૂથ પાણીના પુરવઠામાં શુદ્ધિકરણ પ્લાન્ટની અંદર ક્લોરિન ગેસનું લીકેજ થયું હતું. અરવલ્લી જિલ્લામાં થયેલી ગેર લીકેજની ઘટના બાદ અધિકારીઓ દોડતા થયા. કલેક્ટરે ગેસ લીકેજની સ્થળની મુલાકાત લીધી. ભુજના મોટાબંધની પાણીની આવકમાં ફીણ થતા લોકોમાં કુતૂહલ. ગટર અથવા કેમિકલયુક્ત પાણી હમીરસર તળાવમાં જઈ રહ્યું હોવાના વિપક્ષનો આક્ષેપ. ગીર સોમનાથના ઉનામાં રોડ રસ્તાઓને લઈ અનોખો વિરોધ. બિસ્માર રસ્તાઓ બાબતે ગુલાબના ફૂલો સાથે ગાંધીગીરી કરી વિરોધ કર્યો. વિરોધ કરતા 7 વ્યક્તિની પોલીસે અટકાયત કરી. ભરૂચમાં રોડબંધના ખાડા પર બન્યું ગીત. ખાડા ખાડા નામનું ગીત બનાવ્યું. લોકોએ બનાવેલું ગીત વાયરલ કર્યું. ભારે વરસાદથી ભરૂચમાં ખાડાનું સામ્રાજ્ય. છાપરિયા રોડ ઉપર ભૂવો પડ્યો. પાણીની પાઇપલાઇન લીકેજ થતા રોડ ઉપર ભૂવો પડ્યો. છાપરિયાથી સહકારી જીનમાં જતા વાહન ચાલકો અટવાયા. ખાડા સિટી બનેલા સુરતમાં હવે પુરાણ કરવાની કામગીરી શરૂ કરાઈ. રસ્તાઓના ખાડાઓથી સુરતવાસીઓ પરેશાન. રસ્તા ઉપર પડેલા ખાડાના પુરાણ કરવા માટેની પાલિકાએ કામગીરી શરૂ કરી. રસ્તા પર થયેલા પેચવર્કની કામગીરીનું પાલિકા કમિશનર બંછાનિધિએ નિરીક્ષણ કર્યું. સાથે જ આગામી 7 દિવસમાં શહેરના તમામ રસ્તાનું સમારકામ પૂર્ણ કરવાની બાંયધરી આપી. સુરતના માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ નોંધાવ્યો વિરોધ. રોડ પર પડેલા ખાડા જાતે જ પૂરી અને વિરોધ નોંધાવ્યો. ખાડાનું વિધિવત પૂજન પણ કર્યું. છોટાઉદેપુરમાં સંખેડાના માજરોળ ગામ નજીકના અંડરપાસમાં પાણી ભરાયા. ખેડૂતોના ગરનાળાની બીજી તરફ ખેતરમાં જવા માટે પડી રહી છે મુશ્કેલી. 1 માસથી ખેડૂતો ખેતરમાં નથી જઈ શકતા. અમદાવાદમાં 5 સપ્ટેમ્બરથી તમામ બગીચા ખુલશે. એમસીએ લીધો મહત્વનો નિર્ણય. બગીચામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત.
જામનગરના લખોડા તળાવ મોર્નિંગ વોક માટે જનતાને પ્રવેશ. છ મહિના બાદ તળાવ ફરી ખોલવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય બાદ તળાવને ખુલ્લું મુકાયું. રોકાઈ એક બ્રેક માટે, બ્રેક બાદ અન્ય સમાચારો. ચૂંટણી થઈ રહી છે જેમાં જેઠા પટેલ બિનહરીફ ચેરમેન બન્યા છે અને ભીખા પટેલની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. પંચમહાલની પંચામૃત દેવી નિયામક મંડળની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ટળી. પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના 18 મંડળીના સભ્ય થયા બિનહરીફ. તમામ સભ્યો બિનહરીફ થતાં ચૂંટણી મતદાન પ્રક્રિયા ટળી. અરવલ્લીના બાયડના કોંગ્રેસ ધારાસભ્ય એસપીના લખ્યો પત્ર. એમએલએ જસુ પટેલે જીવનું જોખમ હોવાનો કર્યો ઉલ્લેખ. સુરક્ષાની કરી માંગ. અસંતુષ્ટો તરફથી હુમલો થઈ શકે છે તેવું જણાવ્યું. હ્યુમન રાઇટ કમિશનના ચેરપર્સન પદે નિમણૂક. રવિકુમાર ત્રિપાઠીની નિયુક્તિ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી નિમણૂક. રવિકુમાર ત્રિપાઠી નિવૃત્ત જસ્ટિસ. અમદાવાદના ચાંદખેડામાં યુવાનો ડ્રગ્સના રવાને ચડિયાનો આક્ષેપ. કોંગી કોર્પોરેટર રાજાશ્રીબેન, શહેર પ્રમુખ શશિકાંત પટેલ અને દિનેશ શર્માએ કર્યા આક્ષેપ. પોલીસ કમિશનર આ વેપાર બંધ કરવાની કરી માંગ. ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના વડા પાસે ગૃહ વિભાગે માંગ્યો ખુલાસો. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટા મામલે માંગ્યો ખુલાસો. નિરૂચ્છ જાડેજા લીબડાવાળા સાથેનો ફોટો થયો હતો વાયરલ. ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીની હાઈકોર્ટમાં રજૂઆત. 3 દિવસ માટે વચગાળાના જામીનની માંગ કરી. ઘરમાં 14 સભ્યોનો કોરોના સંક્રમિત થતાં કરી માંગ. કોર્ટે શક્ય હોય તો વિડીયો કોન્ફરન્સથી વાત કરવાની સૂચના આપી. વડોદરાથી વધુ એક ક્રિકેટરની આઈપીએલમાં એન્ટ્રી. બાબા સફી અલી પઠાણની આઈપીએલમાં એન્ટ્રી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે બાબા સફી અલી પઠાણ. ફાસ્ટ બોલર તરીકે જાણીતા. યુએઈ જવા રવાના. વેફામ સ્કૂલની ફી ઉઘરાણી મામલે રાજ્ય સરકાર હાઈકોર્ટ પાસે માંગી સહાય. સ્કૂલ સંચાલકો સમાધાન માટે તૈયાર નહીં. શુક્રવારે હાઈકોર્ટ આપી શકે છે નિર્દેશ. અમદાવાદમાં એરપોર્ટ સ્કૂલની મનમાની સામે એનએસયુઆઈનો વિરોધ. વાલીઓ પાસેથી એક્સ્ટ્રા એક્ટિવિટીના નામે વધુ ફી માંગી. ડાન્સ અને ડ્રોઈંગ ક્લાસના નામે 7,000ની ફી માંગી. પંચમહાલના ગોધરામાં ડીઆઈએલઆર કર્મચારીઓ ઉતર્યા પ્રતિક ઉપવાસ પર. દાઉદ કલેક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ. કલેક્ટર અને તેના બોડીગાર્ડે ઇન્ચાર્જ ડીઆઈએલઆરને અને તેના આસિસ્ટન્ટને માર માર્યાનો આક્ષેપ. ટ્રકોનો ગીડેમ ઓવરફ્લો થતાં ખંભાળીએ ન અપાતા પાણીની પાઇપલાઇન તૂટી છતાં પાણીએ લોકોએ પાણી વગર રહેવાના દિવસો આવતા રોષ. નગરપાલિકાની કચેરીમાં મહિલાઓએ ખાલી બેડા સાથે વિરોધ. લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાના મુદ્દે હલ્લાબોલ કર્યું. મિલ ક્વાર્ટર્સના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ. ભાવનગરના ભાલ પંથકમાં આવેલ 13 ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત. ભાલના ખારાપટમાં મીઠાના અગરો માટે આપેલી જમીનની લીઝ રદ કરવાની માંગ. અગરો માટે બનાવેલા પાળાથી ગામમાં પાણી આવતા હોવાની રજૂઆત. દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહેલા મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર હાઈવેના લીધે ખેડૂતોનો વિરોધ. હાઈવેના જંગલ વિસ્તાર કે પડતર જમીનમાં બને તેવી ખેડૂતોની માંગ. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સર્વે માટે આવતા પહેલા જ ખેડૂતોએ તેમને અટકાવ્યા. હાઈવે મંજૂર થયા બાદ દાહોદના 14 ગામના ખેડૂતો જમીન સંપાદનને લઈ કરી રહ્યા છે વિરોધ. લીંબડીના મિલ ક્વાર્ટર વિસ્તારમાં ગટર અને લાઇટની પણ સુવિધા નથી. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ જ પગલાં ના લેવાતા આખરે સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન કર્યો. ભરૂચ વીજ કંપનીના ગંભીર બેદરકારી સામે આવી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ એક સલૂન સંચાલકને 6.5 લાખનું બિલ ફટકારી. બિલ અંગે સલૂન સંચાલક દુવિધામાં મુકાયો. કચ્છમાં રખડતા ઢોરનો આતંક. ભુજમાં રખડતા ઢોરથી જનતા પરેશાન. 2 આખલાના યુદ્ધમાં વાહનોનો ભોગ. 3 થી 4 વાહનોનું નુકસાન. રાહદારીઓના જીવ તાળવે ચોટ્યા. પંચમહાલના ગોધરામાં રખડતા ઢોરનો ત્રાસ. ઢોરના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન. રસ્તા વચ્ચે પશુ બેસી જતા અકસ્માતની દહેશત વચ્ચે જીવી રહ્યા છે લોકો. સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક. રાત્રે કેટલાક શખ્સોએ 2 રિક્ષા અને ઇકો કારને લગાવી આગ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સ્થાનિકોએ પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો. સુરતના અમરોલીમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા. સુરત કોર્ટે દુષ્કર્મ કરનાર આરોપીના પાડોશીને ફટકારી સજા. 11 માર્ચ 2019માં કર્યું હતું દુષ્કર્મ. ભરૂચમાં પિતરાઈભાઈએ પોતાના જ પિતરાઈભાઈની પત્નીને પામવા કરી હત્યા. ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને મોતને ઘાટ ઉતાર્યાની માહિતી. હત્યા કરી મૃતદેહને સગે ભગે કર્યો. આરોપીની અટકાયત. બનાસકાંઠાના રાણપુર ગામે ઘરકસમાં પતિએ કરી પત્નીની હત્યા. પત્નીનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. પીસા રૂરલ પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ. પોલીસથી બચવા બુટલેગરોનો નવો કિમિયો. ટ્રાન્સપોર્ટમાં બિસ્કીટના બોક્સમાં દારૂ મંગાવતા હતા બુટલેગરો. વડોદરા જીઆઈડીસીના ગોડાઉનમાં રેડ કરી વિદેશી દારૂની 298 બોટલ સહિત 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત.
સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના સાણંદ અને બાવળામાં કેરો કેસ કાયદેસર રીતે સિરફ વેચતા હતા લોકો સામે કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરી બે લોકોની આશરે 5.5 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ સુરતના અમરોલીમાં પતિએ કર્યો પત્ની પર એસિડ એટેક છૂટાછેડાની માંગ લઈને નાસિકડામાં થયો એસિડ એટેક અમરોલી પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી સુરતની પૂના પોલીસે નકલી માસ્ક સાથે પિતા પુત્રની કરી ધરપકડ બ્રાન્ડેડ કંપનીના નામે વેચતા હતા નકલી માસ્ક કંપની સંચાલકોને જાણકારી મળતા પોલીસને જાણ કરી હતી સુરેન્દ્રનગર એસટી બસને નડ્યો અકસ્માત અકસ્માતમાં સવાર પ્રવાસીઓનો બચાવ લીંબડી રાજકોટ હાઈવે પરની ઘટના બસ ડિવાઈડર સાથે અથડાતા બન્યો બનાવ અમદાવાદમાં વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત ખેડા જિલ્લાના કંજરી ગામ નજીક થયો અકસ્માત ટામેટા ભરેલા ટેમ્પો અને ટ્રેલર વચ્ચે થઈ ટક્કર ટેમ્પો ચાલક સહિત અન્ય એક વ્યક્તિને ઈજા વડોદરામાં એમજી રોડ પરની જ્વેલર્સની દુકાનમાં ચોરી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિના સોનાનો સેટ લઈને ફરાર રેલીના વાહન વેપારીની નજર ચૂકવી 1.25 લાખની કિંમતનો હાર લઈને ફરાર ઘટના સીસીટીવીમાં કેદ ધ્રાંગધ્રામાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં બનાવમાં થયેલા કૌભાંડમાં હજુ દોષિતો સામે કાર્યવાહી નહીં બે વર્ષ સુધી તપાસ ચાલી પણ કાર્યવાહી નહીં કામ થયા વિના 84 કરોડ રૂપિયાના ખોટા બિલ મંજૂર થયા હતા નર્મદા નિગમ ધ્રાંગધ્રાના મુખ્ય ઇજનેર એમડી પટેલને સીબીએ લાંચ લેતા ઝડપ્યા કૌભાંડ કરનાર કંપનીઓને નોટિસ અપાઈ પોલીસ ફરિયાદ પણ થઈ પણ હજુ સુધી કૌભાંડીઓ પર જાણે રહેમ નજર સુરતમાં લંબે હનુમાન રોડ પરના મકાનમાં આગ લાગી આગ લાગતા અફરાતફરીનો માહોલ ઘરવખરીનો સામાન બળીને ખાક નવસારીના જૂના થાણા વિસ્તારમાં સન્નાળી બુટીકમાં આગ લાગી ફાયર ફાઇટર્સે ગણતરીના કલાકોમાં બુઝાવી આગ આગ લાગતા દુકાનમાં લાખોનું નુકસાન આગ લાગવાનું કારણ અકબંધ કચ્છના સામખિયાળી પાસેના કન્ટેનરમાં આગ લાગી હતી ટ્રેલર દ્વારા લઈ જવાતા કન્ટેનરમાં આગ લાગી ટોલ પ્લાઝાના સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવાઈ વડા ટ્રેનના કારકુન લાઇન પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી સમગ્ર વિસ્તારમાં લાઇટ ગુલ પીજીવીસીએલની ટીમ દોડતી થઈ પોપ્યુલર બિલ્ડર કેસમાં રમણ પટેલ સહિત પરિવારની વધી શકે છે મુશ્કેલી પોલીસની રિમાન્ડ અરજી પર મેજિસ્ટ્રેટ કોર્ટે ફરી સુનાવણી કરી બે દિવસમાં નિર્ણય લેવા માટે ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે હુકમ કર્યો પોપ્યુલર બિલ્ડર કેસની તપાસ માટે આરોપીઓનું કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાથી પોલીસે 6 દિવસના રિમાન્ડ માટે રજૂઆત કરી જેનો આરોપી તરફથી વિરોધ કરવામાં આવ્યો અરવલ્લીમાં પિતાએ કરી 4 વર્ષના પુત્રની હત્યા લગ્નના 3 લગ્ન કરી ચૂકેલો પિતા બન્યો હેવાન કાળા દોરા વડે ગળે ફાંસો આપી પુત્રની હત્યા સુરતના પાંડેસરાના જલારામ ઇન્ડસ્ટ્રીમાં થઈ લાખોની ચોરી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ પાંડેસરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી મહીસાગરના સખલિયા ગામે જુગાર રમતા 4 જેટલા જુગારીઓ ઝડપાયા 7 જુગારીઓ પૈકી 4ની ધરપકડ થઈ અન્ય 3 જુગારીઓ ફરાર કુલ 3,51,230નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો મહુવા સ્ટેશન રોડ પરના કોમ્પ્લેક્સમાંથી મોટું જુગારધામ ઝડપાયું હીરાના કારખાનામાં ચાલતા જુગારધામમાંથી 12 જુગારી ઝડપાયા 3 લાખ રોકડ અને મુદ્દામાલ મળી 4.5 લાખ ઝડપાયા બનાસકાંઠાના તરાત ગાયત્રી વિદ્યાલયમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના જન્મદિવસની ઉજવણી કરાઈ પરબત પટેલના જન્મદિવસ નિમિત્તે 1839 વૃક્ષોનું વાવેતર જેતપુરની ભાદર નદીમાં 12 વર્ષે કિશોર તણાયો 3 થી 4 મિત્રો સાથે ગયો હતો નાવા ફાયરની ટીમની શોધખોળ યથાવત સુરતમાં ટ્રાફિક ડીસીપીનો ટીઆરબી જવાન માટેનો વિવાદિત પરિપત્ર 20,000 ડિપોઝિટ ફરજિયાત જમા કરાવી અને દર 6 મહિને પોતાના ખર્ચે મેડિકલ સર્ટી લાવવાનો ઉલ્લેખ ફરજ દરમિયાન ટીઆરબી જવાન ગેરહાજર રહેશે તો દૈનિક પગાર સાથે ₹100 વધારાના કપાશે તેવો પણ ઉલ્લેખ પોલીસ ખાતામાં કોઈ આવા નિયમ નથી પરંતુ માનદ સેવામાં આ નિયમ લાવતા ટ્રાફિક બ્રિગેડમાં રોષ વલસાડમાં ટ્રાફિક નિવારણની સમસ્યા માટે જિલ્લા પોલીસ વડા જાતે નીકળે રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો પર કડક કાર્યવાહી ફૂટ પેટ્રોલિંગ કરી જનતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છોટાઉદેપુરના એસપી ધર્મેન્દ્ર શર્માએ શરૂ કર્યું જીવન રક્ષા પ્રોજેક્ટ રોડ અકસ્માતમાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમો કડક કરવા પ્રયાસ ટ્રાફિક નિયમોનું અમલીકરણ જનજાગૃતિ અભિયાન અને કડક કાર્યવાહીના પ્રયાસો અંબાજી મંદિર 6 સપ્ટેમ્બરે રહેશે બંધ પ્રક્ષાલન વિધિના કારણે મંદિર બંધ રહેશે ફરી એકવાર મંદિર દર્શન માટે બંધ રહેશે 7 સપ્ટેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ થશે અમરેલીના ખાંભામાં 2 સિંહો આવી ચડ્યા દિવસે વનરાજાએ રાયડી ડેમ પાસે લટાર મારી 2 દિવસ પહેલા બંને સિંહોએ મોટા બારમણ ગામમાં પાલતુ પશુનો કર્યો હતો શિકાર ડેમની મુલાકાત બાદ જંગલ તરફ ચાલતી પકડી જૂનાગઢમાં ઘરમાં આરામ ફરમાતા સિંહનો વિડીયો વાયરલ ઘરમાં એકાંત મળતા સૂઈ રહ્યો સિંહ ભેસાણના રહીશ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન
તો હવે તમારા રોકાણને આપો બેજોડ ધાર, એક્સપર્ટ ઓપિનિયન્સ અને ઇનસાઇટ સાથે પ્રીમિયમ કન્ટેન્ટ અને